ધાનેરા અને સામરવાડા વચ્ચે સરકારી દવાઓનો જથ્થો કચરામાં મરી આવતા ચકચાર મચી જવા પામી છે। ધાનેરા તાલુકાના સામરવાડા અને ધાનેરા વચ્ચેના જાહેર હાઈવે પર કોઈક અજાણ્યા ઈસમો દ્વારા એક્સપાયરી 13 તારીખ હજુ 2022 હોવા છતાં દવાઓ ફેંકી દેતા આ દવાઓ ફેંકનાર સામે લોકોનો રોષ ભભૂકી ઉઠે છે કે એક બાજુ બીમારી સમયે લોકો દવાઓ માટે વલખા મારી રહ્યા છે ત્યારે ધાનેરા કે આસપાસના વિસ્તારની કોઈક સરકારી હોસ્પિટલમાંથી દવાઓ ફેંકનારની તપાસ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ બાબતે ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એલએન સોમાણીએ દવાઓ જ્યાં ફેંકેલ તે જગ્યાનું પંચનામું કરી દવાઓનો જથ્થો કબજે કર્યો હતો અને જણાવ્યું હતું કે આ દવાનો જથ્થો ધાનેરા તાલુકાના કોઈ CSC સેન્ટર ઉપરથી જ ફેંકી દેવામાં આવ્યો છે જેના માટે અમોએ એક કમિટીની નિમણૂક કરી છે અને જેમ બને તેમ જલ્દી આ દવાઓ ફેંકનારને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે। પૂરતી માત્રામાં સરકારી દવાઓ કચરામાં મરી આવે છે ત્યારે કોઈ અજાણ્યા ઈસમો નાખીને જતા રહે છે અને નામ આવે જે તે ગામનું આવે છે તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા। से एक जो दवा का जत्था है एक्सपायर बिना एक्सपायर डेट वाला मिला है, क्या कार्रवाई की है और किसने ये डाला होगा प्राथमिक कारण? आज एक जागृत नागरिक ने सूचना दी कि यहाँ एक दवा का जत्था पड़ा हुआ सामरवाड़ा धान रोड पे, तो फिर हमने यहाँ से तालुका फार्मासिस्ट को भेजा, उसने वहाँ जाके पंचनामा करके वहाँ के जो लोकल नागरिक साइन करके लिया है, वो प्राथमिक तपास में पता पड़ा कि दवाई असर धान तालुका की है, कोई एक्सपायर भी नहीं। तो धाना तालुका में जो हम दवा देते हैं वो पूरे 9 PSC और 62 सब सेंटर है उनमें डिस्ट्रीब्यूट होती है, तो एक बड़ा गैप हो गया कि मतलब कहाँ एक ही बेस में भरी जाती है दवाइयाँ। तो हमने कभी कमेटी बना दी है उसके लिए तालुका की सुपरवाइजर की, वो 3 दिन में पूरी तपास करेगी कि किस सब सेंटर का स्टॉक मैच नहीं हो रहा है, किसका क्या प्रॉब्लम है, तो उसमें कई सारी जिसका पता पड़ेगा उसकी इंक्वायरी दी जाएगी, उसके जैसे कोई फॉल्ट जिसका आएगा उस पर एक्शन भी लिया जाएगा।